वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुरुषात्मु तरंग 29मु भगवान श्रीहरिए आनंद मुनि द्वारा सत्संगनी जीत करावी। आ प्रसंग आ तरंग में आपने श्रवण करीशु। पाछळ नो प्रसंग घणा दिवसथी चाले छे। पूज्य निष्काम स्वामीए आगळ सरस वातो करी छे पण टूंकमां जाणी लईए। भोजाचारण महाराजनी आज्ञाथी धांगध्रा वगैरे प्रदेशमां सत्संग करावा माटे आव्या छे। एमनुं वर्तन एमनी वाणी एमनो व्यवहार थोड़ा दिवसमां अतिशय लोकप्रिय बन्या। धांगध्राना द्वेषी बावाओने गम्यू नहीं। हाथे तलवार मारी हाथ कापी नाख्यो अने राजा पासे खोटी फरियादो करी। पछी तो घणा दिवसथी आ चर्चा चाले छे। भगवान स्वामीनारायणना भक्त उपर आवा प्रहारो शुरू थया। मेथाणना आजा पटेल वगैरे भक्तोए पक्ष एवो राख्यो कोई भगवानना भक्तने हैरान करे संतने हैरान करे। अने ए समयमां जो आपणे पक्ष राखीए ने सागरमां आगळ वात आवी करोड़ों जन्मना पाप होय ए पाप पण भगवान एक चपटीमां माफ करे छे। गीध जेवू अधम प्राणी सीताजीनो पक्ष राख्यो रावणनी सामे लड्यो। गीध अधम खग आमिष भोगे गते देने जो जाचत जोगे। गेध अधम खग अधमा अधम प्राणी एटले गीध एमा पण मांसाहारी। कोई मानस ने हलकाम हलकी उपमा आपे त्यारे शुं कहे गीध जेवो छे। એટલા અધમ પ્રાણીને ભગવાન રામે ગોદમાં લીધું પોતાના હાથે પાણી પાયું। યોગીને જે ગતિ નથી મળતી એ ગતિ એક અધમ હલકા પ્રાણીને મળી। કારણ શું? પક્ષ રાખ્યો। આપણા શાસ્ત્રનો સિદ્ધાંત છે સાચું કરીએ તો ભગવાન અતિ રાજી થાય। કદાચ ભલે આપણાથી સાચું ન થાય तो कोईक साचू करतो होय एनु सारू बोलिए तो पण भगवान अति राजी थाय। त्रण प्रकारनी सेवा आपणा शास्त्रोमां लखी छे। तमे सांभळ्यो हशे शारीरिक सेवा मानसिक सेवा बराबर अने वाचिक सेवा। त्रण प्रकारनी सेवा तनथी मन कर्म ने वचन आ त्रण प्रकारनी सेवा आपणा शास्त्रोमां लख्यो छे।
મનની સેવા એટલે શું? કોઈકનું ભલું ઈચ્છવું, કોઈકનું ભલું વિચારવું. કર્મની સેવા એટલે શું? શરીરથી કરેલી સેવા, એ કર્મની સેવા. અને વાચિક સેવા એટલે શું? વાણી દ્વારા સંત કે ભક્ત એનો પક્ષ રાખવો. ત્યાર પછી પેલા બાવાઓ, વડોદરા ગાયકવાડ સરકાર, એના સુબા બાબારાવ દિવાન ત્યાં સુધી પહોંચ્યા. આ બાબારાવ એટલો માથાભારે, આખું ગુજરાત એનાથી ડરે, ગામોના ગામ એણે ઉજ્જડ કરી નાખેલા. આવો માથાભારે એ સુબો એની પાસે જઈને કાન ભંભેરણી કરી છે. સુબો પણ એવો અઠંગ હતો, એણે કહ્યું, ભાઈ જો આ દુનિયામાં જે કંઈ કરવું હોય પૈસાથી થાય. બાવા કહે, તમે માગો એટલા મેં પૈસા આપીએ, પણ આ સ્વામિનારાયણનું પત્તું આ ગુજરાતમાંથી કાપવું છે. તો કે પૈસા લાવો, બધું કામ થઈ જશે, જેટલા પૈસા એટલું કામ. એ વૈરાગી બાવા પૈસા લેવા ગયા, એ બાજુ વિચરણ કરતા કરતા આનંદાનંદ સ્વામી ત્યાં જ પધાર્યા. આ લશ્કરની જે છાવણી હતી એની બાજુમાં ઉતારો કર્યો. સવાર બપોર સાંજ સ્વામિનારાયણના સાધુને જોવાના થયા, એને સાંભળવાના થયા, સૈનિકો દ્વારા, સિપાઈઓ દ્વારા તપાસ કરાવી અને બાબારાવને સમજાણું કે સ્વામિનારાયણના સાધુ તો આટલા સારા છે, વર્તન સારું છે, એનો ઉપદેશ સારો છે, અને પેલા બધા બાવાઓ તો રાક્ષસ જેવા છે. આ બાજુ પેલા બાવાઓ આવ્યા છે, હવે સંવાદ શરૂ થાય છે, સાંભળજો. સુબે બોલે વિતરાગે સે કહા મન સુબે આય, ધર્મહીન ભય સબહી તુમ સત્યય સંત રહાય. સુબે બોલે વિતરાગે સે કહા મન સુબે આય, ધર્મહીન ભય સબહી તુમ સત્યય સંત રહાય. સ્વામી નારાયણ સત્ય હે, યાકે ધર્મ હે સત્ય, સત્ય શિષ્યત સબ તાહી કે ઓર મત સબે અસત્ય. ઘણા દિવસથી આનંદાનંદ સ્વામી વગેરે સંતો રહે છે, સારા સાધુને સવાર બપોર સાંજ જોવાનું થયું, સાંભળવાનું થયું, અને આ બાજુ પેલા વૈરાગી પૈસા લઈને આવ્યા છે. ત્યારે સુબાએ કહ્યું, સુબાએ વૈરાગીઓને કહ્યું, શું વિચાર કરીને આવ્યા છો? તમે બધા તો ધર્મભ્રષ્ટ થયેલા છો, અને સાચા સંતો તો આ છે. સ્વામિનારાયણ સત્ય છે, તેનો ધર્મ પણ સત્ય છે, તેમજ તેના બધા શિષ્યો પણ સાચા છે. બીજા બધા મત ખોટા છે. તમારો જે ધર્મ હોય તે તમે બધા મારી પાસે લખીને લાવો, પછી હું તે બંને ધર્મને દેખું કે કોણ અસલ ધર્મ છે અને કોણ નકલ ધર્મ છે. ત્યારે વૈરાગી બોલ્યા, સાહેબ તમે જે બોલો છો ને તે જ અસલ ધર્મ છે. કેવા પાક્કા છે આ લોકો, તમે જોજો. હા, તમે કહો તે તમારી રીતે સાચું, પણ અમારી રીતે અસલ ધર્મ શું છે તે અમે કહીએ છીએ. બીજાને જે અસલ કરીને કહેવા તો તેનો પોતાના ઘરમાં શું નફો? જેનાથી પોતાને જાજો નફો અને ફાયદો થાય એવી વાત કરવામાં અને વિચારવામાં વિલંબ કરવો જોઈએ નહીં, એ ડાયા માણસનું કામ છે. તમારે જો નફો જોતો હોય તો અમારી જોડે કરાર કરો. ઇનડાયરેક્ટલી એમ કહેવા માગે છે, અમે પૈસા લઈને આવ્યા છીએ, તમે માગો એટલા પૈસા આપીએ, એમાં તમારો પણ નફો છે, અમારો પણ નફો છે, અને નફો થાય એના કરતાં મોટો કોઈ દુનિયામાં ધર્મ જ નથી. હવે આવી જોરદાર વાત અલ્પેશ ભટ્ટ કોના ગળે ના ઉતરે? દુનિયાના જાજા ભાગના માણસનું ગણિત શું છે? આ જ ગણિત છે ને. વૈરાગી બાવાઓ કેવી રીતે ગળે ઉતારે છે કે જો તમે સ્વામિનારાયણના સાધુને અસલ કહેશો કે બીજાને કહેશો, એમાં તમને શું ફાયદો? અમે એમાં કંઈ પૈસા નથી આપવાના.
અમારી વાતમાં સંમત થાવ અને આ બધાને અહીંયાથી કાઢો મૂંડિયાઓને, તો એમાં તમારો પણ નફો છે ને અમારો પણ નફો છે. અને બહુ સાચી વાત હા અજય ભગત, કાયદાનું અને ફાયદાનું યુદ્ધ ચાલે છે. કેનું યુદ્ધ ચાલે છે? એક બાજુ લોકો વિચારે ફાયદાનું અને બીજી બાજુ સરકાર વિચારે છે કાયદાનું. પણ લોકોને ખબર નથી કે સાચો ફાયદો તો કાયદામાં જ છે. આપણે ગાડીમાં બેસીએ, બેલ્ટ બાંધવાનો છે, બેલ્ટ બાંધીને ગાડીમાં બેસીએ તો ફાયદો થશે તો સરકારને થશે કે આપણને થશે? ઇન્ડિયામાં અમે હમણાં હતા, એક આપણા લોયાધામ પરિવારના સારા હરિભક્ત એના મિત્રના એક્સિડન્ટ થયા રોડ ઉપર, ગાડી આખી ચડી ગઈ. આપણે સાંભળીએ તો પણ આપણને અરેરાટી ઉપડે. હવે સરકાર બોલી બોલીને થાકી જાય છે, હેલ્મેટ પહેરો. હવે હેલ્મેટ પહેરે, આ કાયદો પાળે, તો દાદા ફાયદો કોને છે? પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર સભામાં આપણને વાત કરી છે, ભગવાનની આજ્ઞા એટલે કે ભગવાનનો કાયદો કદાચ લોપાઈ જશે ને, ભગવાન દયાળુ છે, પ્રાર્થના કરીશું ને માફ કરી દેશે. ભલા થઈને સરકારનો કાયદો, ભલા થઈને રોડ રસ્તાનો કાયદો ક્યારેય લોપશો નહીં. એમાં નાની એવી ભૂલ થશે ને, એક જ નાની એવી ભૂલ હોય, કેટલી ભૂલ હોય ખબર છે? ફોન આમ જોવા જઈએ, કોનો ફોન છે? એ ચાલુ ગાડીએ જોવાય દાદા, આમ ઉપાડીને જોવા જઈએ, હે કોનો ફોન છે? ત્યાં તો સામે, અમે ઇન્ડિયામાં તમે જોયા છે ને ખટારા, આપણે ઇન્ડિયામાં જઈએ ને તો અઠવાડિયું તો આપણા હૃદયના ધબકારા અપ જ રહે બાબુ કાકા, એમ જ લાગે સામે આવી. પેલા સરદારજી, બે જ સરદારજી છે ને, રાત્રે ફરવા નીકળ્યા, રાત્રે જતા હતા અને એમાં પછી બરાબર મોડી રાત હશે ને, રાતના 12 વાગ્યા છે, એટલે સરદારજી તો કહેવાય ને રાતના 12 વાગે, એટલે એમાં સામેથી મોટી ટ્રક આવે. હવે આ સરદારજી તો બરાબર ચડાવેલી ને ગાડી નીકળેલા, એટલે એણે વિચાર કર્યો કે આપણે છે ને આ બે બાઇક સામેથી આવે છે ને આપણે વચ્ચેથી નીકળવું છે. બે હિંમત કરી કે જો આપણે આ આપણે બે જેમ જઈએ છીએ સામેથી બે આવે છે ને બાઇક, બરાબર વચ્ચેથી ગાડી કાઢવાની છે. અને રમ રમાઈને જવા દીધું, ક્યાં ગયા છે સીધા? જીવનમાં એટલું યાદ રાખીએ, કોઈ પણ જગ્યાએ આપણે મંદિરમાં જઈએ, દુઃખ ક્યારે થાય? એક નાનો અનુભવ તમને કહું અલ્પેશ ભગત, અમે અહીંયાથી ગયા એટલે અમારું પ્લેન અહીંથી જ લેટ હતું, ઇન્ડિયા અમે પહોંચ્યા એટલે પ્લેન લેટ હતું, એટલે આગળનું કનેક્ટિંગ ફ્લાઇટ એટલે બોમ્બેથી અમદાવાદનું એ મિસ થઈ ગયું, એટલે બધા પેસેન્જરને 3 કલાકની જગ્યાએ હવે 8 કલાક 8.5 કલાક હોલ્ડ કરવાનો હતો. હવે આટલો લાંબો હોલ્ડ કરવાનો થાય એટલે સહજ છે, બધા અકળાય તો ખરા. અને ત્યાં એરપોર્ટ પર ઉતર્યા પછી એવી ધમાલ કરી, લોકો ગાળો બોલે મોટી મોટી. હા, પેલા એરપોર્ટ ઓથોરિટીના માણસોને કે હમણાં કરું છું મોદીને ફોન, બોલો આવી ધમકી આપે. અરે એક દાદા તો એવા ગરમ થાય અમારી જોડે જ ઉભેલા, એવા ગરમ થાય, મને 10 જણા અમદાવાદ લેવા આવી ગયા છે, મારે શું જવાબ આપવાનો? પેલા રિક્વેસ્ટ કરે કે સર તમારો આ બોર્ડિંગ છે ને અમેરિકાથી આપ્યો, ત્યારે તમને ખબર હોવી જ જોઈએ કે તમે રાતના 8 વાગે અહીંથી ઉપડવાનો છો, બોર્ડિંગ અમેરિકાથી મળ્યો છે, તમે ત્યાં રિક્વેસ્ટ કરી હોત તો. અરે અમેરિકાવાળો હું, થોડી ધીરજ આવી જાય ને, થોડી ધીરજ માણસમાં, ધીરજવાળો માણસ જ કાયદાને સ્વીકારી શકે, ઉતાવળિયો માણસ કાયદાને સ્વીકારી ન શકે. વાત ઘણી નાની છે પણ ગામડાની બસ જેમ પરાણે ઉપાડે એમ જો પાયલોટ પરાણે પ્લેન ઉપાડવા મળે તો શું દશા થાય, કેવા અકસ્માતો થાય દાદા. અને આ બધા આપણા દેશના માણસો બરાબર જો બેસાડી દીધા હોય સકડાની જેમ. હંમેશા યાદ રાખીએ, કોઈ પણ જગ્યાએ આપણે અમે પણ અકળાઈ જઈએ સંતો ક્યારેક, પણ આપણે વિચારવું તો જોઈએ ને કે આપણને નુકસાન 2-4 કલાકનું છે, પણ ફ્લાઇટ જેણે કેન્સલ કરી એને તો આપણા કરતાં વધારે નુકસાન હશે. કંઈ વિચારીને કર્યું હશે ને, કે સેફ્ટી માટે કર્યું હશે ને, કે વેધર ખરાબ હશે, કંઈક કારણ હશે તો કર્યું હશે ને. માણસ જ્યારથી સ્વાર્થી બન્યો એટલે કે પોતાનું જ વિચારતો થયો, ત્યારથી એ કાયદો તોડતો થયો.
ધર્મનો કાયદો પણ એટલા માટે તોડે છે, દેશનો કાયદો પણ એટલા માટે તોડે છે. જે માણસને સ્વાર્થ એટલે કે પોતાનો જ નહીં આસપાસના બીજા માણસોનો પણ વિચાર આવે ને, ક્યારે કાયદો નહીં તોડે. માટે જીવનમાં હંમેશા આ બાવા જેવી વૃત્તિ ન રાખીએ કે બીજા બધાનું છોડો, તમારો અને અમારો ફાયદો કેમાં છે એ વિચારો, એનાથી મોટો કોઈ ધર્મ નથી. હવે આ બાવાઓ બહુ સારી રીતે સારી ભાષામાં સુબાને સમજાવે છે, સુબાને વશ કરે છે. શું કહે છે? પોતાના ઘરમાં આવકમાં બાધ આવે જ નહીં, આવી વાત વિચારવી જોઈએ. પોતાના ઘરની આવક તૂટે આવું ક્યારે કરવું જોઈએ નહીં. જેમાંથી અપાર ધનનો લાભ થાય એ જ સાચો ધર્મ છે, એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ નથી. એ બોલો, આવી ઊંચી વાત થાય દાદા, ત્યાં કોને પ્રતીતિ ન આવે? અમારા બધાની સમજણ એવી છે કે ધન વિના બધા ઉપદેશ ખોટા છે. બધા લોકો જે જે પ્રવૃત્તિ કરે છે તે બધું ધન માટે જ કરે છે. અને આ મોટું રાજ્ય પણ સારું લાગે છે ને, સુહામણું લાગે છે, એ ધન હોય તો જ લાગે. ધન બિન બાતન હોવત કોઈ, આ બધી વાત તમને સાચી લાગશે દાદા, જો બધા તાકીન બેસી ગયા સાંભળવા માટે. ધન બિન બાતન હોવત કોઈ, તિન શેરેના ત્યાગે સોય, સો સબ મિથ્યા બાત કહાવે, સો સબ મિથ્યા બાત કહાવે, બુદ્ધિવાન કો માને મેનાવે, બુદ્ધિવાન કો માને મેનાવે. ધન વિના કોઈ વાત થતી જ નથી. ધન વિનાના રહેવું એટલે કે ધનના ત્યાગી રહેવું, આ બધી વાત ખોટી છે. તમે ક્યારના કહો છો કે સ્વામિનારાયણના સાધુ ત્યાગી છે, ધન રાખતા નથી? મહારાજ, એ તો અમે બધું જાણીએ. ઇન્ડાયરેક્ટલી હું કહે છે, સંભવ જ નથી તે વાત બુદ્ધિવાનને માન્યમાં ન આવે. એટલે રાજાને ઇન્ડાયરેક્ટલી શું કીધું? તમે મૂરખ છો કે એની વાતમાં ફસાઈ જાઓ છો? સીધું તો કહેવાય ને આમ સુબાને. લોકો જેટલી ત્યાગની વાત સમાજમાં કરે છે તે બધી ધનને હરવાની અને કહેવા માત્રની હોય છે. જોગીની વાતને તો જોગી હોય તે જાણી શકે, અને રાજાની સ્થિતિને રાજા ઓળખી શકે. કમાન જેમ જેમ વધારે જોરથી નમે છે તેમ તેમ તેની દોરી વધારે માર કરે છે. એમાં ત્યાગ વૈરાગ્યની વાત જેમ જેમ વધારે થાય છે એ તો ધન પડાવવા માટેના દાવપેચ છે. વિવેક હોય તેને આ વાત સમજાય છે. બોલો, ભગવાન સ્વામિનારાયણના સાધુઓ, ત્યાગ અને વૈરાગ્ય રાખનારા સાધુઓ, ભગવાનની આજ્ઞાએ કરીને સ્ત્રી અને ધનથી દૂર રહેનારા સાધુઓ, એના પ્રત્યે થોડો કંઈક ભાવ જાગ્યો છે એના ઉપર આ લોકો એસિડ નાખે છે. એના હૃદયમાંથી ભાવ અને પ્રેમના મૂળિયા ઉખેડી નાખવા એવી વાતો કરે છે. જે વાતો યુક્તિ વિનાની હોય તે બધી તો અધર્મમાં ખપે. કેવી અવળી વાતો કરે છે દાદા, યુક્તિ વિનાની હોય તે બધી અધર્મમાં ખમે. યુક્તિ વિનાની વાત કેમાં ખપે? યુક્તિ એટલે સમજો ને તમે, ગોઠવેલી વાત હોય એને શું કહેવાય? યુક્તિ. યુક્તિ વિનાની વાત અધર્મ કહેવાય, અને જે વાત યુક્તિસંગત કહેવાતી હોય તે ધર્મમાં ખપે. આ તો કેવી વાત થઈ? કાગડાને હંસ બનાવવાની વાત થઈ, અંધારી રાતને મારી ઠોકીને દિવસ કરવાની વાત થઈ. કળિયુગના લક્ષણમાં એ જ લખ્યું છે ને. કળિયુગમાં શું થશે? કળિયુગના મુખ્ય લક્ષણો જે છે મહાભારતની અંદર ભગવાન વ્યાસના લખેલા, કે કળિયુગમાં હંસને પણ કાગડાની સ્તુતિ કરવી પડશે. તપસી ધનવંત દરિદ્ર ગૃહી. કળિયુગના એટલા બધા વિરોધાભાસો, એટલા બધા વિરોધાભાસો, ધનની પ્રભુતા, ધનનું વર્ચસ્વ, પૈસાનું વર્ચસ્વ એટલું બધું વધશે કે આ દુનિયામાં બધી વસ્તુ પૈસાથી વેચાશે. ન્યાય પણ વેચાશે, ઈમાનદારી પણ વેચાશે, સત્ય પણ વેચાશે, બધું જ વેચાય છે અત્યારે, છે ને તમે જોઈ રહ્યા છો.
અને આમ ખરેખર હા ધન વિશે શાસ્ત્રોમાં ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ નિર્લોભી વર્તમાન વિશે લખ્યું છે સંતોના, એમાં દ્રવ્ય એટલે કે પૈસા કેટલા પાપ કરાવે ને, ભક્ત ચિંતામણી ગ્રંથ અહીંયા નથી બાકી હમણાં કાઢ્યો. ખોટું બોલતા દાદા પૈસા શીખવાડે. પહેલાં તો પૈસા આવે એટલે અભિમાન મફતમાં આવે. ગરીબ માણસને અભિમાન હોય, કદાચ કરોડોમાં કોક નીકળે ગરીબ હોય ને અભિમાની હોય, કરોડોમાં કોક દાદા, બાકી પૈસાવાળા તો લાગડ. પૈસા આવે એટલે અભિમાન આવે, અભિમાન આવે એટલે બીજાનો અનાદર આવે ઓટોમેટિક, એને બીજા કેવા લાગે પછી, તુચ્છ લાગે, ગૌણ લાગે. જે માતા પિતાએ જન્મ આપ્યો હોય, એક નાની એપી ઝૂંપડીમાં એક માની ખોળા ગોદમાં ચાર દીકરા ઉછરીને મોટા થયા હોય, એ જ દીકરામાં એક બે પૈસાવાળા થાય પછી એને મા બાપ કેવા લાગે છે કે નહીં, અળખામણા લાગે, ગંદા લાગે, અભણ લાગે. ધન આવે એટલે અભિમાન આવે, અભિમાન આવે એટલે કોઈકનો અનાદર આવે. બધા પાપનું અર્થો હ્યનર્થ લોકે, શાસ્ત્રમાં એવું લખ્યું કે બધા પાપનું મૂળ અર્થ છે, અને એવું પણ લખ્યું પુણ્યનું મૂળ પણ અર્થ છે. એટલા માટે ધન એટલે લક્ષ્મી, લક્ષ્મીના બે સ્વરૂપ છે, એક લક્ષ્મી કમળ ઉપર બેસનારી છે અને એક લક્ષ્મી ઉલ્લુ ઉપર બેસનારી છે, ખબર છે ને. કમળ ઉપર બેસનારી લક્ષ્મી એ સાત્વિક છે, ઉલ્લુ ઉપર બેસનારી લક્ષ્મી એ રાજસ કે તામસ લક્ષ્મી છે. એક લક્ષ્મી પુણ્ય માટે સાધન બને છે, એક લક્ષ્મી પાપ માટે સાધન બને છે. જેના ઘરમાં અનીતિથી અન્યાયથી મેળવેલું ધન છે એને ક્યારેય કોઈ છોડતા નથી. અમે નાના હતા, આ સત્ય ઘટના, એક્ઝામ આપવા માટે મથુરા જઈએ, કાશી યુનિવર્સિટીની અમારી એક્ઝામ, સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીની એક્ઝામ, ત્યારે ઉત્તર પ્રદેશમાં એક અતિ ખ્યાતનામ વ્યક્તિ, બહુ સારા વકીલ, એની આ સત્ય ઘટના અમે સાંભળેલી, ત્યારના ન્યૂઝપેપરમાં આવેલી, વાંચેલી, આપણા રૂવાડા ઊભા થઈ જાય. આ જગતમાં પૈસા માટે માણસ બધા પાપ કરવા તૈયાર છે, બધા જ પાપ કરવા તૈયાર છે, પણ એ પાપનું ફળ જ્યારે ભોગવવાનું થાય ને ત્યારે બહુ અઘરું છે. મેં પેલી વાત કરી હતી ને દાદા, એક રાજા હતા, એના ત્રણ કારભારીઓને રાજાએ કહ્યું કે તમે બગીચામાં જાઓ અને આપણા બગીચામાંથી સારા સારા ફળ અલગ અલગ ઝાડના કે એક ઝાડના તમને જે ગમે તે એક કોથળામાં ભરીને લાવો અને મૂકી રાખજો, હું જ્યારે માગું ત્યારે તમારે મારી પાસે ફળ લાવવાના. રાજાની આ વાત ત્રણ કારભારીઓને કરી અને ત્રણે ત્રણને બગીચામાં ફળ લેવા મોકલ્યા મોટા કોથળાઓ આપ્યા સાથે. એક કારભારી ઓનેસ્ટ હતો, ઈમાનદાર હતો, એને એમ થયું કે રાજાએ કહ્યું છે માટે ગમે ત્યારે રાજા માગી શકે. અને બીજી વાત કે રાજાએ કહ્યું છે એટલે એમાં કંઈક રાજાની પ્રેરણા પરીક્ષા પણ હોઈ શકે. એટલે એ ડાયો માણસ એણે શું કર્યું, અલગ અલગ ફળ લીધા, કાચા ફળ પહેલાં નીચે ભર્યા, પછી ઓછા પાકા હતા એ વચ્ચે મૂક્યા, એકદમ પાકા હતા એ ઉપર રાખ્યા. કોથળો વજનદાર થયો, ભરવામાં સમય પણ ઘણો લાગ્યો, ઉપાડવામાં મહેનત પણ ઘણી બધી પડી. બીજો જે કારભારી હતો એને એમ થયું કે રાજાની બુદ્ધિ બહુ ભ્રષ્ટ થઈ છે, ઉંમર થાય એટલે આમાંય બુદ્ધિ જાય, એટલે નવા નવા તુક્કા કર્યા જ કરે છે, એટલે આ ઝાડ ઉપર ચડવું ને ફળ ગોતવા ને ભરવા એના કરતાં એ ક્યાં માગવાના છે, માગશે તો ક્યાં કોથળો ખોલવાના છે, આપણે બતાવી દઈશું કોથળો. એટલે જે નીચે ફળ પડ્યા હતા ને ઉપર ચડવું પાડવા ગોતવા એના કરતાં નીચે જેટલા પડ્યા હતા બધા ફટોફટ ભરી દીધા, ઉપર થોડા 5-25 પાકા ફળ ગોઠવી દીધા કે રાજા માગે તો ઉપર કોથળો ખોલવાના છે, એને ટાઈમ છે, એણે આવું ગોઠવી કાઢ્યું. ત્રીજા નંબરનો કારભારી હતો ને એ બગીચામાં પહોંચ્યો, આટલો મોટો બગીચો, એને વિચાર્યો કે આવડો મોટો કોથળો ભરી અને માથે ઉંચકવાનો અને ઘરે લઈ જવાનો, રાજા તો આવું કીધા જ કરે,
આપણે કંઈક યુક્તિ કરવી જોઈએ, આમાં શું કરવું જોઈએ? હવે આ લોકો શું કહે છે, યુક્તિ કરે એને ધર્મ કહેવાય. અજયભાઈ, અને યુક્તિ વિનાની વાત છે તો અધર્મ કહેવાય. લો, આણે યુક્તિ શું કરી? યુક્તિ એટલે કપટ, છળ, પ્રપંચ. એણે નીચે ઘાસ ને એવું બધું હતું એ બધું ભરી દીધું એટલે વજન ન થાય, ઉપર થોડા ફળ મૂકી દીધા એટલે વજન થાય નહીં, ઇઝીલી ઉચકી લેવાય. કોથળા લઈને બધા આવ્યા, રાજાએ પૂછ્યું કોથળા લીધા? કે હા, તમારા કોથળા લઈ આવો, મહારાજ બહાર જ મૂક્યા છે. ચાલો, ત્રણેને એક એક કોટડીમાં પૂરી દીધા, જેલની કોટડીમાં પૂર્યા અને કીધું 15 દિવસ સુધી તમે જે ફળ ભેગા કર્યા છે તમારે ખાવાના છે, 16મે દિવસે તમને મળવા આવીશ. બોલો, જેણે બહુ યુક્તિ કરેલી, ઘાસ ભરેલું, ઉપર થોડા ફળ મૂક્યા હતા, 2 દિવસ પૂરા થયા, ત્રીજો ને ચોથો દિવસ તો હાવ લબડી ગયો, 15 દિવસે તો પૂરું થઈ ગયું. જેણે ભલે જેવા તેવા પણ ફળ ભળેલા, તો ખાઈને પણ બીમાર થઈને પણ પડ્યો રહ્યો, ટૂંકમાં મર્યો નહીં, બીમાર થઈ ગયો, કારણ કે એવા ગંદા ફળ, કોવાયેલા ફળ નીચેથી બધા લીધેલા. અને જેણે વિચારીને વિવેકથી નીચે કાચા, ઉપર મીડિયમ, એકદમ ઉપર એકદમ પાકા એવા ફળ ભરેલા, ઘણી બધી મહેનત કરેલી, 15 દિવસ શાંતિથી લીલા લેરથી ફળ ખાધા, ખૂટ્યા પણ નહીં, બગડ્યા પણ નહીં, પ્રોબ્લેમ પણ થયો નહીં. સમજ્યા તમે જીવનમાં? એમ ભગવાને બધાને જીવનનો કોથળો લઈને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે. ભગવાને સરસ મજાની પૃથ્વીના બગીચામાં માનવ જાતને કહ્યું છે, આ જીવનનો કોથળો તમને આપ્યો, હવે તમે આમાં ફળ ભરજો. કોઈક ડોલરના ફળ ભરે છે, કોઈક રૂપિયાના ભરે છે, કોઈ સત્કર્મના ભરે છે, કોઈ અસત્કર્મના ભરે છે. દરેક માણસ પોતપોતાની રીતે આ કોથળામાં, જીવનની બેગમાં અલગ અલગ પ્રકારના ફળ ભરે છે. એટલે કોઈ કહ્યું છે ને, માણસ કર્મ કરે છે હસતા હસતા, પાપ કરે છે હસતા હસતા, અને ફળ ભોગવે છે રડતા રડતા. આપણા જીવનના કોથળામાં ભરેલા કર્મ એ અંતે કોને ભોગવાના છે? આપણે જ ભોગવાના છે. એટલા માટે ભગવાનનો ભક્ત એ છે, ખોટું કરે પણ નહીં અને ખોટું કરતા હોય બરાબર એનો પડછાયો પણ લે નહીં. બે જ કામ કરવાના છે, ખોટું કરવાનું નથી ને ખોટું કરે એનો સંગ રાખવાનો નથી. ભગવાનના સંત અને ભક્ત હિતની વાત કરે, કડવી વાત કરે, રોકટોક કરે, એમાં પણ આપણું કલ્યાણ છે. એમ માનીને જે ભગવાનનો ભક્ત રહે ને, સવારની કથામાં કેટલી સરસ વાત આવી, નિષ્કામ સ્વામીએ હરિભક્તની વાત કરી. આપણા લોયાધામ પરિવારના હરિભક્ત છે અમે બધા જાણીએ, કરોડો મિલિયન્સ ઓફ ડોલરની ફેક્ટરી હતી, સત્સંગમાં આવ્યા બરાબર, અને આવતાની સાથે કંઈક એવા પ્રશ્નો થયા ને બધું જતું રહ્યું, પણ એના મનમાં આનંદ થયો. સગા સંબંધી ઘણી વાર ટકોરો કરી, એને એમ થયું કે આ સત્સંગ સ્વીકાર્યો એટલે બધું ગયું, પણ એના મનમાં એમ છે, આજે પણ એ બહુ સારા હરિભક્ત છે, કે કદાચ કરોડો ડોલર હોત પણ આ સત્સંગ ન હોત તો શું થાત, જિંદગી બરબાદ થઈ જાત, ખલાસ થઈ જાત. કરોડો ડોલર મળે અને જે આનંદ થાય એના કરતા અનંત ગણો આનંદ આ સત્સંગ મળ્યો, ગુરુજી મળ્યા, આ મહારાજ મળ્યા, સંતો મળ્યા, એનો એમને છે. આપણા લોયાધામ પરિવારનો આ સત્ય દાખલો, આપણા પરિવારને એક સારા હરિભક્ત છે, ક્યારેક એના મોઢે કથા સાંભળશું ને તો ખ્યાલ આવશે. ભગવાનનો ભક્ત પૈસામાં પાગલ નથી બનતો. ગુરુજીનું સૂત્ર છે, પ્રભુમાં પાગલ બનો. માણસ ધનની પાછળ એવો પાગલ બન્યો છે. આમ તો ઘણી વાર મેં કથામાં વાત કરી છે, તન, મન અને ધન આ ત્રણમાં થોડો વિવેક જરૂરી છે. મન હંમેશા માણસનું મોટું જોઈએ, એટલે કે ઉદાર જોઈએ. મન જેટલું મોટું હોય ને, મન જેટલું ઉદાર હોય ને, એટલા જગતના માણસો અતિ સુખ્યા રહી શકે. આજના માણસો નેરો માઇન્ડેડ થઈ ગયા, ખબર છે ને તમને, એની વિચારધારા, એની સરણી, એમાંથી સામેવાળો થોડું પણ જો એક્સેપ્ટ ન કરી શકે તો એટલી મોટી તકરારો થતી હોય, એવા ઝઘડાઓ થતા હોય. હસબન્ડ વાઈફ હોય, લગ્ન કર્યા હોય, 7 કલાકમાં છૂટાછેડા થઈ જાય છે. બોલો અલ્પેશ ભગત, તમે વિચારો કેવા દાખલાઓ. કારણ શું? મન એટલા બધા નેરો માઇન્ડેડ થઈ ગયા, એટલા સંકુચિત થઈ ગયા,
मन केवु जोईए मोटु जोईए, तन केवु जोईए मध्यम जोईए, बहु सुख लकड़ी होय हाव नीलकंठ वर्णी जेवु तो पण हवे आपणे ना जीवी शकीए, अने पछी ढोल जेवु थई जाय कोठी जेवु थई जाय तो पण सारू नहीं। मन मोटु जोईए, तन मध्यम जोईए, अने धन जरूर करता थोड़ू ओछू होय ने ए भगवानी कृपा गणवी। अंबाणी ने तमे कहो कि भक्ति करवाओ तो आवी सके, बिल गेट्स ने तमे क्यारे वात करो कि आटलू बधु भगवान आप्यू छे अमारा लोयाधाम में आओ एक वार भगवान की मूर्ति आनंद तो जुओ, आवी सके केम? कारण शू दादा? धन अति वधी गयु, धन थोड़ू ओछू होय ने, हाँ आपणे एम नथी कहेता ना ज मळे पण थोड़ू ओछू होय ने एटले के मापे होय ने तो बहु सारू, ये अति वधी जाय छे ने ए सारू नथी, अति घटी जाय छे तो पण घणी वार आ दुनिया में माणस दुखी थई जाय छे, पण थोड़ू ओछू होय एटले के मापनू होय कटोकटीनू होय पगरखा अने पैसा ए मापे सारा। तमे पग में जोड़ा पहेरो तमारा पग होय 8 नंबर ना ने जोड़ा लो 11 नंबर ना तो केवु लागे एक वार पहेरी जोजो, अने पग होय 8 नंबर ना अने जोड़ा लो तमे 5 नंबर ना तो चाले? पैसा अने पगरखा आ बन्नेनु गणित बहु सरखू समझवा जेवु छे, ए मापना सारा साइज प्रमाणेना सारा, कोकनो पग मोटो होय ने ए पछी 11 नंबर ना पहेरे एना माटे बराबर छे, एम अंबाणी जेवा पचावी शके होय एना जे एना माटे बराबर छे। आपणे जो अंबाणीनी हरीफाई करवा जाइए तो शू थे दादा? आज दरेक ने बिल गेट्स बनवू छे, दरेक ने कर लो दुनिया मुठ्ठी में। बाकी ठाकुर जी ज्यां राख्या छे जेम राख्या छे एम जो विचारे तो प्रश्न छे कोई? असंतोषनी आग एवी लागी छे, एवी लागी छे, तमे जो चारे बाजू। अरे आपणा शास्त्रों में एटलू बधु लखायु छे पैसा विशे, एटलू बधु लखायु छे। श्रीजी महाराजे संतो ने पैसा पर झाड़ा करावा छे, टॉयलेट करावू छे। मायानो रूप ज बे छे, धन अने स्त्री, आ बे ज मायानुं खरेखरुं स्वरूप छे। आ दुनिया में वधारे नरसंहार, वधारे में वधारे पाप आ बे माटे ज थया छे। एमां स्त्री तो हजी लिमिट में छे, धन एना करता आगळ छे। स्त्रीनी इच्छा वासना आसक्ति एनी मर्यादा छे, अमुक उम्र में अमुक समय पूर्ति जे होय छे। ज्यारे धन तो केवी छे? धननी आसक्ति 24 कलाक, सूता जागता उठता बेसता स्वप्न में पण मरता सुधी नंद राजा ने तमे जाणो छो ने केटली धननी आसक्ति, ओछा ज पड़े पैसा, ओछा ज पड़े। उत्तर भारतना खूब सारा संत एने एटली सरस मजानी वात करी, पैसो छे ने पैसो एना करता पदार्थ महान छे। पैसा शा माटे भेगा करवाना? जोईए एवा पदार्थो मळी रहे एटला माटे ने। स्टीव जॉब्स बहु नानी उम्र में कैंसर थी मरी गया, एना छेल्ला शब्दो छे ने वाचवा जेवा छे, कदाच तमे वाच्या हशे, राइट? वाच्या छे ने स्टीव जॉब्स जे छेल्ला शब्दो, आपणे सिकंदर नी वात करीए छीए, सिकंदरे कह्युं कि मारा हाथ बन्ने खुल्ला राखजो दुनिया ने खबर पड़े हूँ कशु लईने जतो नथी। सिकंदर नी वात तो जूनी थई, अत्यारनो सिकंदर जेने कही शकाय, आटलू धन भेगू कर्या पछी अचानक उपड़वानुं थाय माणस केटलो निराश थई जाय, दुनिया ने छेल्लो मेसेज आपीने जाय कि तमने तमने तमारुं जीवन सारी रीते चाले एटलू धन जो मळी गयुं होय तो पछी हवे खुद माटे अने खुदनी खुशी माटे जीवन जीवजो, धन माटे नहीं। धन कुबेर बनी अने जीवन वितावनार व्यक्ति आ उपदेश आप्यो, पण आज एनी वात कोई समझशे? कोई युवानने आ वात कहेशो ए मानी शकशे? अमे फ्लोरिडामां हता, एक उमरला एक दादा, एने कह्युं कि स्वामी मने लेओफ मळ्यो छे। आपणे राजी थईने दादा बहु सारूं थयुं, नाना स्वामी महाराजने प्रार्थना करजो, हजी समय छे, शरीर थोड़ू चाले छे, थोड़ा पैसा कमाई लईए। बोलो, एवं लगे कि अमेरिका में रिटायरमेंट शब्द निकली जैसे नटू दादा? एवं लगे मने कि रिटायरमेंट शब्द अमेरिका में हे भविष्य में निकली जवानो छे।
એટલા બધા પૈસા ભેગા કરો, એટલા બધા પૈસા ભેગા, આપણે ઉપર જતા રહીએ પછી પાછળવાળાને બહુ કામ લાગે. આ લોકો ઉદાર છે આમ તો. શંકરાચાર્યજી મહારાજે એક દ્રશ્ય જોયું. કાશીની બજારમાંથી નીકળ્યા, એક વૃદ્ધ માણસ સંસ્કૃતના ગ્રંથ વાંચતો હતો. ખબર છે ને, ડુક્રિય કરણે સંસ્કૃતનું એક ધાતુનું સ્વરૂપ છે. ડુક્રિય કરણે એ યાદ કરતો હતો. કરોતી બરાબર, કુરુતઃ કુરવંતી, કરોસી, કુરુતઃ કુરુતઃ, કરોમી, કુરવઃ, કુર્મઃ, ચકાર, ચક્રતુઃ, ચક્રુઃ, આવું બધું યાદ કરતો હતો, ગાતો હતો. અને શંકરાચાર્યજી મહારાજ ઊભા ઊભા જોવા લાગ્યા. વાળ ધોળા થઈ ગયા છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, શરીર વાકું વળી ગયું છે. શંકરાચાર્યજી તો ધિક્કાર છે, ધિક્કાર છે. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું, સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારી કરીને પછી કાશી ગયાથી શું, અને મળી બદનામી દુનિયામાં પછી નાશે ગયાથી શું. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે, નહીં નહીં રક્ષતે ડુક્રિય કરણે. અરે મૂઢ, શંકરાચાર્યજીનો શબ્દ છે. અરે મૂઢ, આ ઉંમરમાં હવે તો સમજ. પ્રાપ્તે સન્નિહિતે મરણે, મૃત્યુ સામે દેખાય છે. વાળ ધોળા થઈ ગયા છે, હવે તો તું સમજ. એક નાનો બાળક ન સમજે, સમજી શકાય. બાલસ્તાવત ક્રીડા સક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત. બાલ્યાવસ્થા સમજી શકાય, દોડધામમાં વીતી જાય. યુવાન અવસ્થા વિષય ભોગની પાછળ ગાંડો બન્યો હોય માણસ. વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન, પરે બ્રહ્મણી કોપેન લગ્ન. દુર્ભાગ્ય છે, અરે મૂઢ તું સમજ. હવે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદનું ભજન કર, ભગવાનનું ભજન કર, ભગવાનને યાદ કર, ભગવાનની ભક્તિ કર. એ શંકરાચાર્યજી મહારાજ વૃદ્ધ માટે નથી કહેતા, એણે તો ખાલી સંસ્કૃતના ધાતુ યાદ કરનારો વૃદ્ધ જોયેલો. આજના જો વૃદ્ધ જોયા હોત ને તો શંકરાચાર્યજી મહારાજ ઉપર જ જતા રહે સીધા, હે ભગવાન મને જ લઈ લો. હવે ઉપદેશની પણ લાયકાત હવેના માણસમાં નથી રહી એવું લાગે, નથી લાગતું. આપણે સમજીએ, કહેવાય છે ને, ગુણાત્યાનંદ સ્વામી કહે છે ને, બીજાને સુધારવાનું જેટલું તાન છે એટલું આપણી જાતને સુધારવાનું થઈ જાય ને તો કોઈ વાતની કસર જ ન રહે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, જોનારો બધાને જુએ છે, પોતે પોતાને જોતો નથી. આપણે આજથી જાગ્યા ત્યારથી સવાર, આટલો સરસ મજાનો ચાતુર્માસ ચાલે છે, એમાં શ્રાવણ મહિનો ચાલે છે, હમણાં શરૂ થશે, બસ નક્કી કરી લઈએ મહારાજનું ભજન કરવું છે, અને ત્યાર પછી જે સમય છે એમાં નોકરી જોબ તમે જે કરતા એ કરો. આવી સરસ કથા વાર્તા સાંભળો, સાંભળો, બીજાને સંભળાવો, કરવા જેવું આ છે. બાકી પૈસાનો કોઈ અંત નથી. પૈસા પાછળ જે પાગલ બન્યા ને એ બધા ખલાસ થઈ ગયા છે. પાપ માત્રનું મૂળ પૈસો છે. આ પ્રામાણિકતાથી, પુરુષાર્થથી અને નીતિથી મળે ને એ પૈસો સુખ આપે છે. પ્રામાણિકતા છોડી, મહેનત વગર, પુરુષાર્થ વગર મફતનું મેળવવાની જે દાનત જાગી છે, એવી રીતે જે કંઈ પૈસો આવે છે ને એ દુઃખનું જ મૂળ છે. સાત પેઢી સુધી એ પૈસો નડે છે. પોતાને તો નડે, એના દીકરાના દીકરા સાત પેઢી સુધી એ ધન એના પરિવારને હેરાન કરે છે. એવા કેટલા ઇતિહાસમાં દાખલાઓ છે, સત્ય ઘટનાઓ છે, અત્યારે પણ તમે જાણો છો. એટલા માટે ધન કમાવો નીતિ છે, જીવન જીઓ રીતિ છે, ઓર ભક્તિ કરો પ્રીતિ છે, તો બચ જાઓગે દુર્ગતિ છે. કેવી સરસ વાત, ધન કમાવો નીતિ છે. આ દેશમાં સારું છે, લગભગ ખોટા રસ્તા સરકારે બંધ કર્યા છે એટલે બહુ સારું છે. પણ દેશમાં તો આપણે એવી એવી વાતો સાંભળીએ ને, એવી એવી વાતો સાંભળીએ ને બોલો. હા બાબુ કાકા, હા તમે તો
कल्पना न करी हो बोलो एवी बातों अमेरिका ना सिटीजन मानस होय एनू नाम होय जॉब इंडिया वालों करतो होय बराबर 50% पगार आने आपे 50% इंडिया वालों ले ले बोलो बे बाजू फायदा नहीं बात करे के नहीं बाबा नहीं जाओ શું ખોટા રસ્તા માણસે શોધ્યા છે સરકાર પણ હેરાન છે અત્યારે એટલા બધા લોકો ખોટા રસ્તા શોધી કાઢ્યા છે એમાં જ્યારથી આ ઓનલાઈન આવી ગયું છે બરાબર સાયબર ક્રાઇમ્સ શરૂ થઈ ગયા છે તમે જુઓ એટલે કહેવાનું મન થાય કે પૈસા પાગલ પૈસાની પાછળ પાગલ બનેલા માણસો અનેક પ્રકારના પાપ કરે છે આલોક અને પરલોકમાં દુઃખી થાય છે માટે ભગવાનનો ભક્ત એ છે લોભને થોભ નહીં હા મહેનત કરવી જોઈએ પુરુષાર્થ કરીને ભગવાન તમને અંબાણી જેટલું આપે બિલ ગેટ્સ જેટલું આપે વોરન બફેટ જેટલું આપે એમાં અમે ના નથી પાડતા બરાબર પણ પુરુષાર્થ કરી પ્રામાણિકતાથી નીતિથી જે મળે છે ને એ સુખ આપે છે એનાથી તમે ભક્તિ કરી શકશો એનાથી તમે ધર્મ પાળી શકશો તમે તમારો પરિવાર બધા સુખી થશે અને એ છોડીને જે કરશો ને એમાં બધા દુઃખી થશે એટલે આ તો બાવાઓ અને સુબાને વાત કરે છે હજી તો ઘણો બધો એ લોકો સંવાદ કરવાના છે ટૂંકમાં એ લોકો એમ સમજાવે છે કે જો આપણે બેયના ફાયદાની વાત કરવી હોય તો અમે આપીએ એટલા પૈસા લઈ લો અને અમે કહીએ એમ આ સાધુઓને મારીને કાઢી મૂકો આવી રીતે પ્લાન કર્યો છે પણ અંતે ભગવાન જ સત્યનો કહેવાય ને સત્યમ એવ જયતે સત્યની રક્ષા ભગવાન કરે છે સત્યનો વિજય ભગવાન કરાવે છે એટલી સરસ મજાની વાત ભગવાન કેવી રીતે સાધુની રક્ષા કરે છે એ આખી વાત આમાં આવશે આપણે આવતીકાલે શ્રવણ કરીશું 11:54 સુધીની કથા પૂરી થઈ બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ